નમસ્કાર દોસ્તો, કેમ છો? એકવાર આપનું ફરીથી સ્વાગત છે. મિત્રો, આ વિડીયોની અંદર આપણે પ્રકાંડના છેદ વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. આપ સૌ જાણો છો, વનસ્પતિઓ વિવિધતાપૂર્ણ પેશીઓ ધરાવે છે અને એ પેશીઓના પ્રકાર વિશે આપણે અલગથી વિવિધ વિડીયોમાં સમજૂતી મેળવેલી છે. જો આપે એ વિડીયો ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક મૂકેલી છે, આપ એને પહેલા જોઈ લો, જેથી આ તમામ મુદ્દાઓની ક્રમિકતા જળવાય. હવે પ્રકાંડનો આડો છેદ શું છે, તે કેવી રીતે મેળવાય અને તેમાં શું અવલોકન કરવાનું થાય, તે આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, આમ તો એક પ્રાયોગિક મુદ્દો છે કે જેને પ્રયોગ કરીને આપણે સમજવાનો હોય. આપના વિજ્ઞાનના શિક્ષક આપણે શાળામાં 100% આ પ્રયોગ કરાવશે, પરંતુ અત્યારના સમયમાં આપણે એને આ રીતે વર્ચ્યુઅલ રીતે જ સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, પ્રકાંડનો આડો છેદ કેવી રીતે કરાય? ધારો કે કોઈ એક પ્રકાંડ છે, એક કુમળું પ્રકાંડ લેવાનું કે જેને સહેલાઈથી આપણે છેદ લઈ શકીએ અને એને એક ધારદાર બ્લેડની મદદથી શક્ય હોય એટલો પાતળામાં પાતળો છેદ અહીંયા લેવાનો છે. જે રીતે આપણે ચિપ્સ કરીએ છીએ, બટાકાની વેફર હોય, ધારો કે કેળાની વેફર હોય, અને જે રીતે એની ચિપ્સ કરવામાં આવે છે, એમ શક્ય હોય એટલો જેટલો પાતળો છેદ આપણે અહીંયાથી લઈશું, એટલું સારામાં સારું અવલોકન આપણને અહીંયા જોવા મળશે અને આ કામ એક સારા શિક્ષક સરસ રીતે કરી શકશે. તો મિત્રો, આવી રીતે આવો એક એકદમ શક્ય એટલો પાતળો છેદ લેવાનો છે અને એને વોચગ્લાસમાં રાખેલા સેફ્રિનિન અભિરંજકમાં મૂકવાનો છે. હવે સેફ્રિનિન અભિરંજક શું છે? અભિરંજક એ એવા પ્રકારના રસાયણો છે કે જે પેશીઓને જુદા જુદા પ્રકારથી રંગે છે. આ અભિરંજક એ કોષમાં આવેલા વિવિધ પદાર્થો સાથે ચોક્કસ રીતે પ્રતિક્રિયા કરે છે અને એ કોષોને વિવિધ રંગ આપે છે. આમ આ આપણને એ જોવામાં અવલોકન કરવામાં સરળતા રહે છે, એટલા માટે સેફ્રિનિન જેવા બીજા અન્ય અભિરંજકો પણ આવે છે, એનાથી એને અભિરંજિત કરવામાં આવે છે. હવે આવો જે છેદ છે એને આપણે સ્લાઇડ પર લેવાનો છે અને એને જાળવીને બ્રશ વડે અથવા તો સોય વડે એવા છેદને સ્લાઇડ ઉપર મૂકીશું. ધીમે રહીને એના પર કવર સ્લિપ ઢાંકી દેવાની છે અને એનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર નીચે અવલોકન કરવાનું છે. જ્યારે સંયુક્ત સૂક્ષ્મદર્શક નીચે અવલોકન કરીશું તો આપણને કંઈક આવા પ્રકારની રચના જોવા મળશે. એને હાઈ રિઝોલ્યુશનમાં, વધારે પાવરમાં જ્યારે જોવામાં આવશે ત્યારે તમે એને આવા પ્રકારે દરેક ભાગને જોઈ શકો છો. તો મિત્રો, આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ શું છે. અહીંયા પહેલા આપણે સમજીશું તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ જે રચના છે એમાં વિવિધ સ્તર જોવા મળે છે. આપણે સૌથી બહારથી શરૂ કરીએ તો સૌથી બહાર છે અધી સ્તર. અધી એટલે અગાઉ આપણે વાત કરી હતી ઉપરનું સ્તર, તો સૌથી બહારનું આ જે સ્તર છે તે અધી સ્તર છે અને આપણે એ પણ શીખી ગયા છીએ કે આ અધિસ્તરની ઉપરના ભાગે કેટલીક વાર મીણ જેવો પદાર્થ, ક્યુટીન નામનો પદાર્થનું આવરણ હોય છે, એ પણ અહીંયા આપણે બતાડી શકીએ. અહીંયા એ ક્યુટીકલનું આવરણ બતાડેલું છે. ત્યાર પછીનું બીજા નંબરનું સ્તર એને આપણે કહીશું અધઃ સ્તર. અધઃ એટલે નીચેનું, અધિની નીચે આવેલું સ્તર એટલે અધઃ સ્તર. અધઃ સ્તરથી અંદર જતા આ જે ભાગ દેખાય છે એ ભાગને આપણે કહીશું બાહ્યક. જે પેશીના ભાગ છે એની બહારના તરફનો ભાગ છે, એટલા માટે તેને બાહ્યકના કોષો કહેવામાં આવે છે. અંદર જઈએ તો હજી એક સ્તર આવે છે, જે એક જ સ્તરનું બનેલું કોષોનું સ્તર છે, જેને અંતઃ સ્તર કહેવામાં આવે છે. અંદરની બાજુ આવેલું સળંગ સ્તર છે. અને ત્યાર પછી અંદર તમે જોઈ રહ્યા છો તો આવા વિવિધ એકમો જોવા મળે છે. આ પ્રત્યેક એકમને વાહીપુલ તરીકે ઓળખવામાં આવે છે અને આવા એક વાહીપુલને અહીંયા આપણે મોટા સ્વરૂપે દર્શાવેલો છે. તો આખી આ સમગ્ર રચના જે છે એમાં આ જે ભાગ છે એ વાહીપુલનો ભાગ છે અને એને આપણે હવે એકદમ ડિટેલમાં સમજીશું. મિત્રો, એની અંદર તમે જુઓ તો પરિચક્રનો ભાગ અહીં બતાવેલો છે. આ વાહીપુલનો ભાગ, પરિચક્રનો ભાગ, તો એ ભાગ ફરી એટલે ફરતે આવેલો. તમે ધ્યાનથી જોશો તો આખું આમ બહારની તરફ આવેલું ચક્ર એક જોવા મળે છે, એટલા માટે એને પરિચક્ર કહેવામાં આવે છે. પરિચક્રની અંદરની બાજુએ અન્નવાહક પેશી ગોઠવાયેલી હોય છે. આ પ્રકારે અન્નવાહક પેશી છે અને અન્નવાહક પેશીની અંદરની તરફ
એધા તરીકે ઓળખાતી એક સાદી પેશી એની અંદર ગોઠવાયેલી હોય છે. એધાની અંદરની બાજુએ જલવાહક પેશી ગોઠવાયેલી હોય છે. આ જલવાહક પેશીમાં બહારની તરફના જે કોષો છે, બહારની તરફની જે જલવાહિનીઓ છે એને અનુદારુ કહેવામાં આવે છે અને અંદરની તરફની જે છે એને આદિદારુ કહેવામાં આવે છે. ત્યાર પછીનો અંદરનો આ જે પૂરક ભાગ છે જલવાહકની અંદરનો, એ તમામને મજ્જા કિરણ તરીકે ઓળખવામાં આવે છે અને સૌથી અંદર પ્રકારનો જે ભાગ છે એને મજ્જા તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે વિવિધ પ્રકારના કોષો એની અંદર ગોઠવાયેલા હોય છે. આ વાહીપુલ સાથે સમગ્ર આખો ભાગ છે એને આપણે અહીંયા સમજૂતી મેળવીએ. આટલો ભાગ આખો આપણે અહીંયા છેદ બતાવેલો છે મોટો, તો ફરીથી આમાં હવે આપણે સમજૂતી મેળવીએ. તો જુઓ મિત્રો, સૌથી પહેલું અધિસ્તર, ઉપરનું સ્તર, જેની અંદર પ્રકાંડ રોમ આવેલા છે. રોમ એટલે બારીક તંતુઓ. તો અહીંયા ખૂબ સૂક્ષ્મ બારીક તંતુઓ આવેલા હોય છે અને એની બહારની બાજુએ ક્યુટિકલનું આવરણ છે જે વનસ્પતિને રક્ષણ આપવાનું કામ કરે છે. અંદરની બાજુ જઈએ તો અધસ્તર, નીચેનું સ્તર છે. ત્યારબાદ બાહ્યકના કોષો, અને બાહ્યકના કોષોની અંદર શ્લેષ્મ નલિકા તરીકે ઓળખાતી નલિકાનો આડો છેદ પણ અહીંયા જોઈ શકો છો. બાહ્યકની અંદર જઈએ તો અંતઃસ્તરનું એક જ સ્તરનું આખું કોષોનું આવરણ આવેલું હોય છે અને જેની અંદર પરિચક્ર ગોઠવાયેલું હોય છે. અહીંયાથી વાહીપુલની શરૂઆત થાય છે. આટલો ભાગ છે તે વાહીપુલ છે. હવે અહીંયા અન્નવાહક પેશીના કોષો આ પ્રકારે ગોઠવાયેલા હોય છે. અન્નવાહક અને જલવાહક આ બંને વિશે આપણે અલગથી અભ્યાસ કરીશું. ત્યારબાદ અંદરનો જે ભાગ છે વચ્ચેનો, એ એધાનો ભાગ છે અને આ ભાગ જે છે એ બધો જ મજ્જા કિરણ છે અને એની વચ્ચે આ પ્રકારે જલવાહક પેશીના બે વિસ્તારો અનુદારુ અને આદિદારુ ગોઠવાયેલા હોય છે. હવે અનુદારુ છે એ પ્રમાણમાં મોટા હોય છે, શરૂઆતના છે. આદિદારુ હજી પ્રારંભિક છે. આદિ એટલે જેની અવસ્થા પ્રારંભિક હોય તે, તો આ પ્રારંભિક છે, હજી એનું કદ નાનું છે, વિકાસશીલ છે અને આ પ્રમાણમાં મોટા છે એટલા માટે એને અનુદારુ કહેવામાં આવે છે. અને આ મજ્જાનો ભાગ છે જે અહીંયા ગોઠવાયેલો હોય છે. તો આવી રીતે પ્રકાંડનો જે છેદ છે એની રચના આપણે સમજી શકીએ છીએ. મિત્રો, આકૃતિ દોરવી પ્રમાણમાં તમને અઘરી લાગશે, પરંતુ એક બે વાર પ્રયત્ન કરશો એટલે તમે અવશ્ય સારામાં સારી આકૃતિ દોરી શકશો. તો તમે આનાથી પણ સારી આકૃતિ બનાવી શકશો. આપના પાઠ્યપુસ્તકમાં જે આકૃતિ આપી છે એને વિવિધ રંગોથી બનાવવાનો પ્રયત્ન કરો, જેથી આપને એ આકૃતિ દોરવાનું પણ ગમશે અને આ જે મુદ્દો છે તમને અઘરો પણ નહીં લાગે. તો આ પ્રકાંડના છેદમાં રહેલા જે જલવાહક અને અન્નવાહક છે એને આપણે અલગથી અભ્યાસ કરીશું. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો આપને જરૂર ગમ્યો હશે અને ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને વધુમાં વધુ મિત્રોને એની જાણ કરો અને આ મુદ્દાને તૈયાર કરવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું નવા મુદ્દા સાથે. આવજો.